હેલો માય ડિયર સ્ટુડન્ટ, ધીસ ઇઝ 10th સ્ટાન્ડર્ડ ગુજરાતી લેસન 18 લઘુકાવ્યો. છેલ્લું લેસન ચિલ્ડ્રન આ વર્ષનું. હજી પૂરક વાંચન બાકી છે, દેટ વી વિલ સી આફ્ટરવર્ડ્સ. ઇમ્પોર્ટન્ટ બધા જ લેસન આપણે આ લેસન પૂરું થતાની સાથે જ આપણા સિલેબસના ઇમ્પોર્ટન્ટ લેસન પૂરા થઈ જશે. ધીસ poem is on page 102. Please open your textbook. Laghu kavyo એટલે નાના નાના કાવ્યો. એની અંદર દુહા, મુક્તક, હાઈકુ આ પ્રકારના કાવ્યો આવતા હોય છે. તમે 9th સ્ટાન્ડર્ડમાં પણ ભણી ગયા છો લઘુ કાવ્યો. દુહા ઇઝ અ ટાઈપ ઓફ શોર્ટ ફોક પોએમ. એમાં દુહા જોઈએ આપણે. પેજ 102 કે દુહાનું સ્વરૂપ કેવું છે. દુહાનું સ્વરૂપ 2 લીટીનું હોય છે, પરંતુ જીવન ભાવને સચોટ રીતે પ્રગટ કરતું હોય છે. પહેલા દુહામાં કવિ સ્વજનો વચ્ચેની પ્રેમની વાત કરે છે. લીમડો કડવો હોય પણ તેનો છાંયો શીતળ હોય, શીતળ એટલે ઠંડો. તેમ ભાઈઓ વચ્ચે અબોલા થાય, બે ભાઈઓ વચ્ચે કે બે ત્રણ ભાઈઓ વચ્ચે અબોલા થાય, પણ ખરે ટાણે એટલે ખરે સમયે એ એકબીજાની પડખે ઊભા રહે છે. આપણે ગમે તેટલો આપણા ભાઈ બહેન જોડે ઝઘડો કરીએ, અણબનાવ થાય, પરંતુ ઇફ થર્ડ પાર્ટી એટલે બીજા લોકો જો આપણા ભાઈ બહેન માટે કશું બોલે તો આપણે પછી એનું સાંભળતા નથી. આપણે આપણા ભાઈ બહેનોનો જ સપોર્ટ કરીએ એમ અહીંયા કહેવામાં આવ્યું છે. સો વિલ સી દુહા. આઈ એમ રીડિંગ. કડવા હોય લીમડા પણ શીતલ એની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. કે લીમડો ભલે ને કડવો હોય છે. ઇન ફર્સ્ટ દુહા દેટ ઇઝ ગીવન ધ એક્ઝામ્પલ કે નીમ ટ્રી ઓનલી આપ્યું છે અહીંયા. નીમ ટ્રી એ કડવું હોય છે, પરંતુ એની છાયા કેવી હોય છે? શીતળ હોય છે, ઠંડી હોય છે. બાંધવ એટલે ભાઈબંધુ, એકબીજાની સાથે ન બોલતા હોય પરંતુ એ એકબીજાનું સ્ટેન્ડ લે છે. ધ બ્રધર સ્ટેન્ડ બાય એટ આર ક્રિટિકલ ટાઈમ. ધીસ ઇઝ એક્સપ્લેન ઇન ધીસ કે ક્રિટિકલ સિચ્યુએશનમાં ભાઈઓ એકબીજાનો સાથ આપે છે. તો આવી પંક્તિઓ આપણને અર્થવિસ્તારમાં પૂછી શકાય. સેકન્ડ દુહા, જે જન પામે પૂર્ણતા. સોરી, જે જન પામે પૂર્ણતા તે કદી ન ફૂલાય, પૂરો ઘટ છલકાય નહીં, અધૂરો ઘટ છલકાય. કે આની અંદર શું કીધું છે બીજા દુહામાં, કે પૂરેપૂરો ભરેલો ઘડો પાણીનો એ છલકાતો નથી, અધૂરો ઘડો જ છલકાય છે. તેમ જે પૂર્ણતા પામ્યો હોય તે ફૂલાતો નથી, ઘમંડ નથી કરતો, અભિમાન નથી કરતો. એ અહીંયા બોધ સમજાવ્યું છે, એવો બોધ આપ્યો છે. સંપૂર્ણ કુંભો ન કરોતી શબ્દમ એમ સંસ્કૃતમાં શ્લોકા છે. કે પૂરેપૂરો ભરાયેલો ઘડો એને કોની સાથે સરખાવ્યો છે? જ્ઞાન મેળવેલા જ્ઞાની લોકો, એ લોકો કોઈ દિવસ અભિમાન કરતા નથી. અધૂરો ઘડો છલકાય છે મીન્સ જેને હાફ નોલેજ છે, જેને નોલેજ જ નથી, ખબર નથી, અજ્ઞાન છે, એ હંમેશા ગમે ત્યાં પણ બકબક કરતો હોય છે. સો આ હતા બે દુહા ચિલ્ડ્રન. દુહા એ લોકસાહિત્યનો લઘુકાવ્ય પ્રકાર છે, જે 2 લીટીમાં વિચાર, લાગણી અને ભાવ રજૂ કરતા હોય છે. કવિઓની ખૂબ સરસ રચના છે ચિલ્ડ્રન. સો વી હેવ ફિનિશ્ડ દુહા. તમે હિન્દીમાં પણ ભણ્યા હશો રહીમ કે દોહે. નાવ ચિલ્ડ્રન આપણે જોઈએ મુક્તક. શેખાદમ આબુવાલા કવિ છે. શેખાદમ મુલ્લા સુજાઉદ્દીન આબુવાલા એમનો જન્મ થયો હતો અમદાવાદમાં. તેઓ કેટલોક સમય પશ્ચિમ જર્મનીમાં રહ્યા હતા.
વોઇસ ઓફ જર્મનીમાં હિન્દુસ્તાન રેડિયો વિભાગનો હિન્દી ઉર્દુ સર્વિસનું એમણે સંચાલન કર્યું હતું. ગુજરાતી ગઝલના વિકાસમાં મુશાયરા પ્રવૃત્તિ દ્વારા તેમણે નોંધ પ્રદાન કર્યું છે. સરળ બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલ શેરો શાયરી ખૂબ જ લોકપ્રિય બની છે. ચાંદની સોનેરી લટ તેમના ગઝલ સંગ્રહ છે. ખુરશી તેમનો કટાક્ષનો કાવ્ય સંગ્રહ છે. શિખાદમ આબુવાલાએ અહીંયા એક મુક્તક આપ્યું છે. આઈ વિલ રીડ ફર્સ્ટ ઓફ ઓલ મુક્તક. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દે લાગમાં. આઈ રિપીટ, અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દે લાગમાં. સો માય ડિયર ચિલ્ડ્રન, શિખાદમ આબુવાલાએ જિંદગી ખુમારીથી, બેફિકરાઈથી, મોજથી કેમ જીવાય એવી હૃદયસ્પર્શી અહીંયા વાત કરી છે કે અમે જિંદગીની આગને બાગમાં ફેરવીશું. અરે મૃત્યુ પણ લાગમાં આવશે તો એને બાથ ભીડીને એટલે હગ કરીને બધા મોરચા સર કરશું. એ ભાવમાં ગમે તેવી કઠણ પરિસ્થિતિ પણ નહીં હારવાનો કવિ અહીંયા વાત કરી છે. કવિ શું કીધું છે? ગમે તેવી કઠણ પરિસ્થિતિમાં પણ હારવાનું નહીં એમ એમણે કીધું છે. તો આ મુક્તકની અંદર ચિલ્ડ્રન એમણે કીધું છે કે જિંદગી ખુમારીથી કેમ જીવાય તેનું વર્ણન કર્યું છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ હિંમત હારવી જોઈએ નહીં. હાઉ વી કેન લીવ ઇન અવર, મતલબ ક્રિટિકલ કન્ડિશનમાં પણ આપણે કેવી રીતે રહી શકીએ છીએ, ડિફિકલ્ટ સિચ્યુએશનમાં પણ આપણે કેવી રીતે રહીએ છીએ એ જોવાનું છે. અને એના દ્વારા આપણે ચિલ્ડ્રન જિંદગીમાં જેમ જેમ આગળ વધીએ તેમ તેમ કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો જ પડે છે. અને એ કઠિન પરિસ્થિતિઓનો સામનો કરીને આપણે સફળતા કેવી રીતે મેળવવાની છે એ ડગલે ને પગલે, મીન્સ સ્ટેપ બાય સ્ટેપ આપણને આગળ જવાનું જ હોય છે. સામે મૃત્યુ જેટલી પણ કઠિન સિચ્યુએશન આવી જાય તો પણ એને પાર કરીને હું આગળ વધીશ, એવું અહીંયા સમજાવવામાં આવ્યું છે. સો મૃત્યુ પણ લાગમાં આવશે તો બાથ ભીડીને બધા મોરચા સર કરીશું. એ ભાવમાં ગમે તેવી કઠણ સ્થિતિમાં પણ નહીં હારવું. સો શિખાદમ આબુવાલા એમણે આ પંક્તિને સમજાવી છે. હર્ષદ ત્રિવેદી, કવિ હર્ષદ ત્રિવેદી. હર્ષદ અમૃતલાલ ત્રિવેદીનું વતન સુરેન્દ્રનગર છે. એક ખાલી નાવ રહી છે, વાત અધૂરી, તારો અવાજ તારા વિના તેમના કાવ્ય સંગ્રહ છે. શબ્દાનુભવ તેમનો વિવેચનાત્મક લેખનનો સંગ્રહ છે. લાલિત્ય રાજેન્દ્ર શાહના સોનેટ, અલંકૃતા નવલકથા અને હું તેમના સંપાદનો છે. ચિલ્ડ્રન ધીસ ઇઝ શેખાદમ આબુવાલા, જેમણે આ મુક્તક આપ્યું હતું અમને નાખો જિંદગીની આગમાં, એ વાળું કવિ અને ગઝલકાર. આજે હર્ષદ ત્રિવેદી જે આપણને બીજું મુક્તક આપે છે, સો એ મુક્તક માટે તમે પેજ ઓપન કરજો 103. હર્ષદ ત્રિવેદીએ મુક્તક આપેલું છે, 103 પર જુઓ. હર્ષદ ત્રિવેદીએ નીચે આપેલ મુક્તકમાં માણસ વિશેનો અન્ય જીવ સૃષ્ટિનો અવિશ્વાસ ભાવ સમજાવ્યો છે. આઈ વિલ રીડ ધ મુક્તક. કે પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું, પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું, હવે તું મુક્ત છે. પંખીએ બહાર નીકળીને માણસ સામે જોયું અને પાછું પિંજરામાં ભરાઈ ગયું. કટાક્ષ કર્યો છે ચિલ્ડ્રન, કે માણસ પિંજરાનું બારણું ખોલી પંખીને કહે છે હવે તું મુક્ત છે, આઝાદ છે. પક્ષી બહાર આવીને માણસ સામે જુએ છે અને પાછું પિંજરામાં ભરાઈ જાય છે. તેમાં ઊંડો કટાક્ષ છે. માણસનો દંભ એટલે ખોટો દેખાવો, ડોળ, એ બધું ખુલ્લું પાડતું આ મુક્તક છે. કે માણસ વિશેનો અન્ય જીવ સૃષ્ટિનો અવિશ્વાસનો ભાવ રજૂ થયો છે. મુક્ત થયેલું પંખી માણસને જોઈને ફરી પાછું
પિંજરામાં ભરાઈ જાય છે. કેમકે ચિલ્ડ્રન, માણસ જ એને પિંજરામાં પૂરે છે. પોતાના શોખ માટે, પોતાના આનંદ માટે એ પંખીને પિંજરામાં લાવીને રાખે છે, અને પછી એ જ્યારે પિંજરું ખોલી દે છે અને પંખીને કહે છે હવે તું આઝાદ છે, તો પંખી ફરી પાછું એ પિંજરામાં ભરાઈ જાય છે. અહીંયા શું મોટો કટાક્ષ છે ચિલ્ડ્રન, કે માણસનો પોતાનો સ્વાર્થ પૂરો થયો એટલે એને ત્યાગ કરી દે છે, પરંતુ પંખી કહે છે તારો શું ભરોસો, તારો શું ભરોસો કે તું ફરી પાછો મને પિંજરામાં ના મૂકી દે, તો બેટર દેન આઈ વિલ સ્ટે ઇનસાઇડ ઓનલી. એમ માણસની સાથે એ અવિશ્વાસનો ભાવ જગાવે છે. આઈ હોપ ચિલ્ડ્રન યુ ગોટ ઇટ. પેજ 103 પર કે પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું હવે તું મુક્ત છે. પંખીએ બહાર નીકળીને માણસ સામે જોયું અને પાછું પિંજરામાં ભરાઈ ગયું. તો ચિલ્ડ્રન, આમાં તમને કદાચ મેં 9th પણ કહ્યું હશે કે એક વેપારી હતો, એ વેપાર કરતો હતો અને એણે પોતાની પાસે એક પંખીને કેદ રાખ્યું હતું અને એ પંખીના ગામ જતો હતો વેપારી. તો પંખીને પૂછે છે કે હું તારા માટે કંઈ લઈ આવું, તારા ગામ જઉં છું. તો પંખી કહે છે ના ના, મને કશું જોઈતું નથી, બટ યુ ગીવ વન મેસેજ ટુ માય મારા કલીગને, મીન્સ મારા જેવું એક બર્ડ ત્યાં હશે એને તું મારો સંદેશો આપજે. તો વેપારી કહ્યું ઓકે. સંદેશો આપે છે કે એને સંદેશો શું આપવા કહે છે કે તારા જેવું એક પંખી મારી પાસે પિંજરામાં કેદ છે. એમ પંખી સંદેશો આપવા કહે છે વેપારીને. વેપારી કહે છે ઓકે. એન્ડ ધેન વેપારી જાય છે પંખીના ગામ અને ત્યાં ઝાડ પર બેસેલા પંખીને કહે છે કે હે પંખી સાંભળ, તારા જેવું સેમ પંખી એક મારી પાસે પિંજરામાં કેદ છે. તો આ સેન્ટેન્સ સાંભળીને પંખી ઝાડ પરથી નીચે પડી જાય છે, નીચે પડી જાય છે. વેપારીને લાગે છે ઓ ગોડ, આ પંખી મૃત્યુ પામી ગયું. વેપારીને શું લાગે છે કે આ પંખી મૃત્યુ પામી ગયું અને એ ફરી પાછો આવે છે પોતાના ઘરે અને પંખીને કહે છે કે, પંખી કહે છે એને કે શું સમાચાર લાવ્યા મારા માટે. તો વેપારી કહે છે સમાચાર સારા નથી, કેમકે જે તે સંદેશો આપ્યો હતો એ સંદેશો સાંભળીને એ પંખી મૃત્યુ પામી ગયું એમ એને લાગ્યું. એટલે આ વાત સાંભળીને પિંજરામાં બેસેલું પંખી પણ મૃત્યુ પામી ગયું એવું એને લાગ્યું. પંખી પણ ઢળી પડ્યું પિંજરાની અંદર, મીન્સ બેહોશ થઈ ગયું લાઈક દેટ. અને વેપારીને લાગ્યું માણસ ગમે તેટલો કનિંગ હોય પણ એના દિલના એક ખૂણામાં દયા માયા તો હોય જ છે. એટલે ખરાબ સાચાની ડેફિનેશન કંઈ આપણે આપવાની જરૂર નથી. તો એ પંખી પિંજરામાં ઢળી પડે છે એ જોઈને વેપારી દુઃખી થઈ જાય છે. વેપારી પિંજરું ખોલે છે, પંખીને પારી પર મૂકી દે છે ગાડીની અંદરથી અને દુઃખી થઈ જાય છે કે ઓ ગોડ, મારા લીધે બબ્બે પંખી મરી ગયા. તો એ પંખી શું કરે છે, ઉડી જાય છે. કેટલું બ્યુટિફુલ ચિલ્ડ્રન. આપણે માણસો બુદ્ધિશાળી છીએ પણ આપણને સમજાવવા માટે, આપણને બુદ્ધિ આપવા માટે આપણે પશુ પંખી જીવ જંતુ ઝાડ પાન એના એક્ઝામ્પલ્સ આપણને મળતા હોય છે. નાનપણમાં પણ આપણને ચકલી ગાગડાની વાર્તાઓ અને બકરી કૂતરાની વાર્તાઓ, આ બધી નાની વાર્તાઓ, પંખી પશુ જીવજંતુ ઝાડ પાન પ્લેસ એ બધાની વાર્તાઓ સાંભળીને આપણે મોટા થઈએ છીએ. તો માણસ કેટલો સમજદાર છે, બોલી શકે છે, એનામાં બુદ્ધિ છે, પરંતુ એ સમટાઈમ્સ એનો દુરુપયોગ કરે છે. તો ઓલું પિંજરાનું પંખી આઝાદ થઈ ગયું એટલે પોતાની આઝાદી માટે એણે યુક્તિ કરી અને કીધું કે તારા જેવું મારા જેવું એક પંખી પિંજરામાં કેદ છે એવો સંદેશો આપતો. એક એટલા સંદેશા દ્વારા પોતે આઝાદી મેળવવાની યુક્તિ કરી અને એ પંખી ઉડી ગયું. સરસ આ વાત હતી ચિલ્ડ્રન, સો મેં તમારી સાથે શેર કરી. નાવ લેટ અસ સી ફિલિપ ક્લાર્ક હાઇકુ આપ્યા છે. અહીંયા ફિલિપ ક્લાર્કે
ફિલિપ સ્ટાનિસ ક્લાર્કનો જન્મ આણંદ જિલ્લાના શામરખામાં થયો હતો. તેઓ શિક્ષક, ત્યારબાદ સરકારી અધિકારી હતા. ટહુકી રહ્યું ગગન, સૂરથી ગાજે વન, તે પહેલાં તેમના કાવ્ય સંગ્રહ છે. બારી તેમની લઘુકથા છે. રીમઝીમ રીમઝીમ, રમતા રમતા રાત પડી. આઈ વોન્ટ ટુ એડ ધ સેન્ટેન્સ વિથ ધીસ કે રીમઝીમ રીમઝીમ એ કવિની રચના છે અને બીજી છે રમતા રમતા રાત પડી અને ઘરે જઈને માર પડી. સવારના તડકામાં તેમના બાળ સાહિત્યના સંગ્રહો છે. મોર્નિંગ વોક તેમનું હાસ્ય વ્યંગ પુસ્તક છે. તો ફિલિપ ક્લાર્ક એમનો પરિચય હતો. લેટ સી ઓન પેજ 103, ત્યાં જ રહેજો. હાઇકુ શું છે જોઈએ પહેલાં. હાઇકુ એક જાપાનીઝ કાવ્ય પ્રકાર છે, જાપનીઝ કાવ્ય પ્રકાર છે. તેમાં 5-7-5 (17) અક્ષરની 3 પંક્તિ હોય છે. પહેલા પંક્તિમાં 5, બીજા પંક્તિમાં 7 અને ત્રીજા પંક્તિમાં 5 અક્ષર, એમ 3 પંક્તિ બનેલી હોય છે. એક ચમકારાની જેમ તેમાં ચિત્ર ઊભું થતું હોય છે. અહીં આપેલ હાઇકુમાં લીલને કારણે જાણે તળાવ પોઢી ગયું છે. પોઢી ગયું છે ચિલ્ડ્રન એટલે ઊંઘી ગયું છે, સૂઈ ગયું છે. કશો સંચાર થતો નથી, જીવંતતા નથી, કોઈ લાઈવનેસ નથી. પરંતુ એક પક્ષી આવીને ચાંચ બોળે છે અને તળાવ જાગી ઉઠે છે. લાઈવનેસ આવી જાય છે પંખીના ચાંચ બોળવા માત્રથી, જાણે તેમાં સજીવતા આવી જાય છે. આમ તો આ પ્રાકૃતિક ઘટના છે, નેચરલ ઘટના છે, પરંતુ અસ્તિત્વ કેમ જાગી ઉઠે તેનું અહીંયા ચિત્ર રજૂ કર્યું છે. હાઇકુ જોઈએ ચિલ્ડ્રન. લીલ ઓઢીને, યુ કેન કાઉન્ટ ધ અક્ષર, દેટ 5 અક્ષર. લીલ ઓઢીને પોઢિયું તળાવ જાગ્યું, યુ કેન કાઉન્ટ હિયર અગેન 7 અક્ષર. એન્ડ લાસ્ટ પંક્તિ, પંખીની ચાંચે, દેટ ઇઝ 5 અક્ષર. સો 5-7-5 = 17 અક્ષર. લીલ ઓઢીને સૂતેલું તળાવ, આ કવિ અહીં આપ્યું છે કે તળાવ પોઢી ગયું છે. અ પોન્ડ હેઝ સ્લેપ્ટ બટ બર્ડ આવીને એક ચાંચ મારે છે. એમાં એક તમારી આંખની સામે એક તળાવ, એક પોન્ડની કલ્પના કરો. એની ઉપર બધી લીલ જામી ગઈ છે. શું જામી ગયું છે? લીલ જામી ગયું છે. અને એ લીલના લીધે એની અંદર પાણી દેખાતું નથી, આખું ગ્રીન ગ્રીન લીલ બાજી જાય છે, તો એમાં કંઈ એને દેખાતું નથી. એટલા માટે એ લીલ એક ચીકણી વનસ્પતિ હોય, મોસ જેને કહેવાય, મોસ, એ આખા તળાવ પર થઈ જાય તો પાણી દેખાતું નથી અને પાણી નથી હલતું એના લીધે. પરંતુ એક પક્ષી આવીને અંદર ચાંચ નાખે છે તો એની અંદર એક જીવંતતા આવી જાય છે. ધીસ ઇઝ એક પ્રાકૃતિક ઘટના, નેચરલ ઘટના છે, પરંતુ એક અસ્તિત્વ જાગી ઉઠે છે. એટલે કે જાન મેં જાન આવી, એક જીવમાં જીવ આવ્યો એમ અહીંયા સમજાવ્યું છે. લાઈવનેસ ઇઝ વેરી નેસેસરી ચિલ્ડ્રન ઇન અવર લાઈફ. નાવ લાસ્ટ હાઇકુ જોઈએ. ધીરુ પરીખ, ધીરુ પરીખ, ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ વિરમગામમાં થયો. ગુજરાત યુનિવર્સિટી ગુજરાતી વિભાગમાં અધ્યક્ષ તરીકે સેવા આપી તેઓ નિવૃત્ત થયા. કંટકની ખુશ્બો વાર્તા સંગ્રહ છે. ઉઘાડ તેમની અંગ 25, એ બધા ચપ્પા શૈલીના કાવ્યો છે. આગિયા તેમનો હાઇકુ સંગ્રહ છે. રાસયુગમાં પ્રકૃતિ નિરૂપણ છે. દેશ વિદેશની ના કવિઓ વિશેનો પરિચય આપતું પુસ્તક આપણે જોયું, આપ્યું છે. નિષ્કુળાનંદ પદાવલી, 7 મહાકાવ્યો, 5 મહાકાવ્યો, એ પણ એમના સંપાદન ગ્રંથો છે. એક હાઇકુ આપ્યું છે એમણે. પર્વત ટોચે પહોંચ્યું વાદળ સ્વયં, ગયું વેરાય. પર્વત ટોચે 5 અક્ષર, પહોંચ્યું વાદળ સ્વયં. વાદળ એટલે ક્લાઉડ, પર્વત માઉન્ટેન. અને લાસ્ટ લાઇનમાં ગયું વેરાય એટલે વિખેરાઈ ગયું. કે ઉડતું વાદળ ઊંચે ને ઊંચે ચડતા પર્વત ટોચે પહોંચે છે ને વેરાઈ જાય છે, ભાર વગરનું થઈ જાય છે. આપણે જેટલા ઊંચે જઈએ એટલા હળવા થતા જવાનું, હળવાશ આનંદનું આ ચિત્ર સ્મરણ અહીંયા રજૂ થયું છે. કે વાદળ ઊંચે ઉડતું
ટોચે પહોંચે છે પાણી ભરેલું વાદળ. ચિલ્ડ્રન, ક્લાઉડ આપણે પણ જેટલા ઊંચા જઈએ એટલા હળવા થવાનું છે એ વાત આપણે સમજવાની છે. કે ઇન ધીસ હાઈકુ ક્લાઉડ રીચીસ ધ ટોપ ઓફ ધ માઉન્ટેન ગ્રેજ્યુઅલી, ધીરે ધીરે પહોંચે છે એન્ડ સ્પ્રેડ આઉટ થાય છે ઉપર જઈને. વી શુડ ઓલ્સો બી લાઇટ એઝ વી રીચ હાઈ. આપણે ઊંચાઈઓ પર પહોંચીએ ત્યારે ભણી ગણીને આપણે બધા, તમે બધા ઊંચાઈઓ પર પહોંચવાના જ છે. તો કહે છે ને કે ભણેલો ગણેલો માણસ, જેટલો માણસ મોટો બને છે એટલો એ સમજદારીથી કામ લે છે, એ એટલો શાંત હોય છે અને પોતાનું અભિમાન કરતો નથી, બધી વાતો એ સમજી સોચીને કરે છે. સો માય ડિયર ચિલ્ડ્રન, તમને સમજાયું હશે બરાબર એમ હું સમજું છું. એના ક્વેશ્ચન આન્સર્સ તમને આપીશ. આ છે ફિલિપ ક્લાર્ક, જેમણે લીલ ઓઢીને તળાવ પોઢ્યું, તળાવ જાગ્યું, પંખીની ચાંચે એ વાળું હાઈકુ આપ્યું છે. આ છે આપણા ધીરુ પરીખ, જેમણે પર્વત ટોચે પહોંચ્યું વાદળ સ્વયં ગયું વેરાય એ હાઈકુ આપ્યું છે. એન્ડ ક્વેશ્ચન આન્સર્સ ઓન પેજ 104 દેટ યુ હેવ ટુ ડુ, આ ક્વેશ્ચન આન્સર્સ તમારે કરવાના છે. પેજ 105 પર કે લોક સાહિત્યમાં જુઓ શિક્ષક ભૂમિકા દુહાનું વિશિષ્ટ સ્થાન છે. અર્થને અહીંયા સમજાવવામાં આવ્યું છે. પ્રથમ દુહામાં લીમડાનું એક્ઝામ્પલ આપીને કડવો છે પણ ગુણકારી છે એટલે તેમ ભાઈ કવેણ બોલી જાય, અબોલા લઈ લે, પરંતુ એ લાગણીના સંબંધો સાચવવા પ્રયત્ન કરતો જ હોય છે. જેમ વ્યક્તિ મહાન બને, વિકાસ કરે, કશુંક પામે ત્યારે તે વધુ નમ્ર બને. આ આપણે એમાં જ જોયું હાઈકુમાં. અને સજ્જંત બની જાય છે, પોતાની પ્રગતિનું અભિમાન કરતો નથી, એ આપણે સંપૂર્ણ કુંભો ન કરોતી શબ્દ મીન્સ જે જન પામે પૂર્ણતા વાળા દુહામાં જોયું. મુક્તક એટલે મોતી, મોતી જેટલું કિંમતી, મોતીમાં રહેલા ગુણ મુક્તક જેવા હોય છે. મોતી નાનું અને સુંદર પરંતુ કિંમતી હોય છે, તેમ આ પંક્તિઓ નાની અને સુંદર પરંતુ આપણને ઘણું બધું શીખવી જાય છે. માનવ માત્ર દરેક પશુ પક્ષી પ્રકૃતિને પોતાના સ્વાર્થ માટે નુકસાન પહોંચાડવાનું નથી, એનું રક્ષણ કરવું જોઈએ. બીજા મુક્તકમાં યુવાનીનો થનગનાટ, જુસ્સો અને સાહસ બેજોડ હોય છે. આત્મવિશ્વાસથી થનગનતો યુવાન ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કરવાનો હોય તો પણ જીવનમાં આવનાર બધા અવરોધોથી ગભરાયા વિના એ પોતાનો વિકાસ કરે છે, વિકાસની સીડી પર ચડે છે, એ સાચો યુવાન છે. તે મૃત્યુને પણ પડકારે છે, મીન્સ ચેલેન્જ આપે છે. એના માટે એક પંક્તિ આપી છે, ઘટમાં ઘોડા થનગને આતમ વિંજે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. આ કવિ મેઘાણીની પંક્તિ છે. પેજ 106 હાઈકુ જાપાનીઝ કાવ્ય છે. જાપાનીઝ કાવ્યની અંદર એકદમ શોર્ટમાં ભાવ પ્રગટ થયો હોય છે. પક્ષીઓનો કલરવ વહેલી સવારે માનવ સમાજને ઉઠાડનાર એલાર્મ છે. એમ પણ આપણે એલાર્મ બોલીએ અલ્લારામ, અલ્લાહ અને રામ બંને મળીને આપણને ઉઠાડે છે. તેમનું કાર્ય વિનામૂલ્યે પરાપૂર્વથી કરે છે. પંખીઓ આપણા કરતાં વહેલા જાગે છે. રાત્રિના નીરવ વાતાવરણમાં, નીરવ એટલે શાંત વાતાવરણમાં, જાણે લીલ ઓઢીને સૂઈ ગયેલા તળાવને પક્ષી પોતાની ચાંચ મારીને ઉઠાડે છે, એવા શબ્દાર્થથી વ્યક્તિને ચેતનવંતુ એટલે લાઈવ બનાવ્યો છે. નાનો પ્રસંગ, નાની ઘટના, પરંતુ એનો ભાવાર્થ ખૂબ ઊંડો છે. વાદળ ઉપર જઈને વરસાદ સ્વરૂપે વેરાય છે. આ શબ્દાર્થ સાથે વ્યક્તિ જેમ ઊંચાઈ પ્રાપ્ત કરે, એનો ઉચ્ચ પોસ્ટ, ઉચ્ચ હોદ્દો મેળવે, તેમ તેનાથી વધુ નમ્ર બને છે. બીજાની દરકાર, વિશાળતા, દરિયા જેવું મોટું હૃદય, ઉદારતા, ત્યાગની ભાવના જેવા ગુણોનો વિકાસ થાય તે અત્યંત જરૂરી છે આપણી અંદર. સો આ લઘુકાવ્યોમાંથી આપણે ઘણી બધી પ્રેરણા મેળવી શકીએ. સો માય ડિયર ચિલ્ડ્રન, ક્વેશ્ચન આન્સર્સ લખજો, વાંચતા રહેજો, જાગતા રહેજો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.